नमस्कार विद्यार्थी मित्रों, गई काले आपणे माल मिलकत खाता कोने कहेवाय ए बाबतनी चर्चा करी। हवे आजे आपणे उपज खर्च खातामां क्या क्या खातानो समावेश थाय, जे अमुक जे खास अजयना नाम होय अथवा तो जे वारंवार रिपीट थवाना होय एवी बाबतोनो तमारे ध्यान राखवुं, तो तमने उपज खर्च खाता ओळखता आवडी जशे। तो सौ प्रथम आपणे उपज अने खर्च धंधो लईने बैठा होईए तो रोज बरोज दिवसमां घणी बधी वखत अथवा तो दररोज घणा बधा खर्चा धंधानी अंदर थवाना छे अने धंधाने घणी बधी आवक के उपज पण मळवानी होय। तो उपज कोने कोने कही सकीए आपणे? तो खास तमारे मळेल शब्द याद राखो, मळेली कोई पण बाबत होय, आपणी आवक होय के आपणी उपज होय, जेम के मळेल व्याज छे, वटાવ છે, દલાલી છે, કમિશન છે। પછી બે નવા શબ્દ તમારે યાદ રાખવાના છે, ગાલખાદ પરત। આપણે અગાઉ જોઈ ગયા કે ગાલખાદ છે ધંધા માટે ખર્ચો કે નુકસાન છે, ઉધાર જે બાકી રાખેલા પૈસા ન આવે એને ગાલખાદ કહેવાય, પણ જો ઈ આવી જાય, અહીંયા પરત શબ્દ છે, ગાલખાદ પરત, ગાલખાદ પાછી આવી તો આપણા માટે આવક થાય, એને પણ આપણે ઉપજ ગણવાની છે, અને ઉપાડ પર ગયા છે, ધંધાનો માલિક ઉપાડ કરશે તો એના ઉપર વ્યાજ ચૂકવશે, આ ધંધાને મળશે આવક થાય ધંધા માટે। પછી વાત કરીએ ખર્ચા, તો ભાડું, ધંધાની દુકાન કે બીજી કોઈ મિલકત આપણે ભાડે રાખી હોય તો ભાડું ચૂકવવું પડે, પણ અહીંયા મળેલ ભાડું એવો શબ્દ હોય તો એને ઉપજ કે આવક ગણશું, ટૂંકમાં મળેલ શબ્દ આવે ત્યાં ઉપજ કે આવક આવે। પછી છે જાહેરાત ખર્ચ, ધંધાની જાહેરાત કરવા માટેનો ખર્ચો। પછી આપેલ વટાવ, કોઈને માલ વેચો હોય ને ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો એને આપેલો વટાવ કહેવાય। પછી છે મજૂરી, ધંધાની અંદર કંઈ કામકાજ માટે મજૂર રાખ્યા હોય તો એની મજૂરી લાગે। પછી રેલવે નૂર, માલ રેલવેની અંદર આવતો હોય ને એના ગોડાઉનનું જે આપણે ભાડું ચૂકવવું પડે એ બાબતની રેલવે નૂર વાત છે। પછી જકાત, એક સ્થળેથી બીજા સ્થળે માલ ફેરવવા માટે ક્યારેક જકાત લાગે છે, બહુ જૂનો ખર્ચો છે પણ અત્યારે આપણે દાખલામાં આવે છે એટલે આપણે લેવો જરૂરી છે। પછી આવક માલ ગાડા ભાડું, માલ આવતો હોય ને જે ગાડા ભાડું લાગે, જે ખર્ચો લાગે એને આવક માલ, જાવક માલ, માલ જાતો હોય વેચી નાખ્યા પછી જે ખર્ચો લાગે એમાં એને જાવક માલ ગાડા ભાડું કહેવાય। પછી કારખાનું આપણે હોય તો એનું જે ખર્ચા થાય કારખાનાના બધા ખર્ચા, ઓફિસ રાખી હોય ધંધા માટે તો એના ખર્ચા, વીમા પ્રીમિયમ, ધંધાનો વીમો ઉતાર્યો હોય કે માલનો વીમો ઉતાર્યો હોય તો એનો જે ખર્ચો છે એ પણ ધંધા માટે ખર્ચો થાય, ધંધાના કર્મચારીના પગાર, ટપાલ ખર્ચ, પોસ્ટ ઓફિસ સાથે ધંધાના વ્યવહારો હોય તો એના અમુક ટપાલના ખર્ચા થાય, ટિકિટના ખર્ચા થાય, કોઈને મની ઓર્ડર કર્યો હોય, કોઈને તાર મોકલ્યો હોય તો આવા ખર્ચા, લાઇટ બિલ આપણું, વીજળી ખર્ચ। પછી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, આપણા કર્મચારીઓના પીએફ, તમે સરકારી નોકરી કોઈ કરતું હોય કે કોઈ પ્રાઇવેટમાં મોટી કંપનીમાં નોકરી કરતું હોય તો આ એમ તમને અવારનવાર એવું કહેતું હોય કે મારે પીએફના એટલા રૂપિયા કપાય, પગાર 10,000 છે તો પીએફના 1-2,000 કપાય એટલે હાથમાં 8,000 આવે, આવું તમે ક્યાંક સાંભળ્યું હોય તો આ પીએફ છે, એની બધી ચર્ચા આપણે અગાઉ આગળ એકાઉન્ટમાં કરવાની છે, પણ અત્યારે તમારે એટલું સમજવાનું છે કે પ્રોવિડન્ટ ફંડની અંદર ફાળો એટલે કે પ્રોવિડન્ટ ફંડની અંદર ધંધો પૈસા આપે તો એ ધંધા માટે ખર્ચો છે। પછી લોન વ્યાજ, લોન લીધી હોય ને આપણે વ્યાજ ચૂકવતા હોય તો ધંધા માટે ખર્ચો થાય। પછી ચૂકવેલી બાબતો બધી, દલાલી હોય, કમિશન હોય કે વ્યાજ હોય, આ બધાને ખર્ચા ગણી શકીએ। પછી છે ઘસારો, ગાલખાદ, બાકી રાખે પૈસા આવે જ નહીં એ ગાલખાદ, મિલકતની કિંમતમાં ઘટાડો થાય એ ઘસારો। પછી ધર્માદા ખર્ચ, અહીંયા દાન, આપણે કોઈને વસ્તુ દાનમાં આપી દઈએ કે આપણે અહીંયા ભિખારી આવે ને આપણે પૈસા દાનમાં આપી દઈએ તો એ બધું ધંધા માટે ખર્ચો છે। અન્ય રીતે ગયેલો માલ, ધંધામાં આગ લાગે, અકસ્માત થઈ જાય, ચોરી થઈ જાય, આવી ઘણી બધી રીતે માલ વયો જાય, નાશ પામી જાય અથવા તો બગડી જાય, એવું કોઈ આવે એમ ન હોય, વરસાદ આવે ને માલ પલડી જાય તો આવા બધા છે એને પણ ખર્ચા કે નુકસાન આપણે ગણી શકીએ। સ્ટેશનરી ખર્ચ, અને પછી મૂડી પર, ધંધામાં સ્ટેશનરી લઈએ તો પણ ખર્ચો થાય, મૂડી પર વ્યાજ, ધંધાનો માલિક ધંધામાં પૈસા રોકશે એને આપણે મૂડી કહીએ અને ધંધો શું કરશે એને મૂડી પર
વ્યાજ આપશે તો મૂડી પર વ્યાજ છે એ પણ આપણા માટે ખર્ચો છે તો આપણે અહીંયા ઉપજ અને ખર્ચના કેવા કેવા પ્રકારના ખાતા હોય એ બાબતની આપણે ચર્ચા કરી હવે આગળના વિડિયોની અંદર આપણે ઉધાર જમાના જે નિયમ છે ખાતાના પ્રકાર આપણે જોઈ ગયા હવે એના નિયમ આપણે આગળના વિડિયોમાં જોશું ત્યાં સુધી આવજો